ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે SCRનો કોમ્યુટેશન, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે SCRનું કોમ્યુટેશન એટલે શું એના વિશે ખ્યાલ હશે. જો કદાચ ખ્યાલ ન હોય તો હું તમને જણાવી દઉં કે SCRને ઓફ કરવાનો એને જ શું કહેવાય, SCRનો કોમ્યુટેશન. ઓકે, જે તમારો SCR છે એ SCRને તમે ઓફ કરો છો, બરાબર, તો એને શું કહેવાય, SCRનું કોમ્યુટેશન, રાઈટ. ઓકે, તો આ કોમ્યુટેશન કેટલા ટાઈપનો હોય? તો વિદ્યાર્થી મિત્રો, એ બે ટાઈપનો હોય છે. એક હોય છે નેચરલ કોમ્યુટેશન અને બીજો હોય છે ફોર્સ કોમ્યુટેશન, બરાબર. હવે તમે ટોપિકનું નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે નેચરલ કોમ્યુટેશન એટલે શું અને ફોર્સ કોમ્યુટેશન એટલે શું, બરાબર. હવે નેચરલ કોમ્યુટેશનમાં કેવું હોય કે SCR તમે ઓન કર્યો. કઈ રીતે ઓન થાય? તો ગેટ સપ્લાય આપીને તમે ઓન કરો. પછી ઓફ કઈ રીતે થાય? તો એ પોતાની મેળે ઓફ થઈ જાય, એના માટે અલગ સર્કિટ લગાવવાની જરૂર નથી, એ પોતાની મેળે ઓફ થઈ જાય. તો એ પોતાની મેળે ઓફ થાય તો એને શું કહેવાય, નેચરલ કોમ્યુટેશન, કે પોતાની મેળે ઓફ થયો, બરાબર. SCR તો એ SCR પોતાની મેળે કયા સપ્લાય ઉપર ઓફ થશે? તો AC સપ્લાય ઉપર, બરાબર. શું કામ? કે AC સપ્લાયમાં તમારો કરંટ છે એ 0 હશે, પછી પોઝિટિવમાં જશે અને પાછો 0 થશે. હવે આપણને ખ્યાલ છે કે કરંટ 0 થાય એટલે તમારો SCR ઓફ થઈ જાય, બરાબર. તો AC સપ્લાયમાં તમારો કરંટ 0 થશે, બરાબર, તો એમાં નેચરલ કોમ્યુટેશન આવે. પરંતુ મિત્રો, DC સપ્લાય હશે ત્યારે તમારો કરંટ 0 નહીં થાય, કોઈક વેલ્યુ હશે, 3 એમ્પિયર, 4 એમ્પિયર કે 5 એમ્પિયર, તો એ તમારો કરંટ 0 નહીં થાય. તો એવા કોમ્યુટેશનને શું કહેવાય, ફોર્સ પુલી કોમ્યુટેશન, કે એમાં કરંટ 0 નહીં થતું તો આપણે એને પરાણે 0 કરવો પડશે. એ કઈ રીતે થાય એની અલગ અલગ મેથડ આવશે આગળ, બરાબર. ફોર્સ કોમ્યુટેશનની અલગ અલગ મેથડ હશે, તો એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું, બરાબર. તો મિત્રો, બે ટાઈપ છે કોમ્યુટેશનના, એક છે નેચરલ કોમ્યુટેશન અને બીજો છે ફોર્સ કોમ્યુટેશન, બરાબર. હવે આપણે વાત કરી કે નેચરલ કોમ્યુટેશન એટલે કે કરંટ આપમેળે 0 થાય અથવા તો હોલ્ડિંગ કરંટથી ઓછું થાય, તો એને નેચરલ કોમ્યુટેશન કહેવાય, બરાબર. એમાં SCR તમારો આપમેળે ઓફ થઈ જશે. પરંતુ ફોર્સ કોમ્યુટેશનમાં શું હશે કે જ્યારે સપ્લાય તમારો વોલ્ટેજ DC હશે, બરાબર. હવે SCRને તમે ઓન કરો છો ગેટ સપ્લાય આપીને, બરાબર. SCR ઓન થઈ ગયો, બરાબર. હવે એને ઓફ કરવા માટે શું કરવાનો, એક વધારાની સર્કિટ અથવા તો ડિવાઇસનો ઉપયોગ કરવો પડશે, બરાબર. તો એ વધારાની સર્કિટ અથવા તો ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે તો એને કયો કોમ્યુટેશન કહેવાય, ફોર્સ કોમ્યુટેશન. અને બીજું નામ આપેલું છે આર્ટિફિશિયલ કોમ્યુટેશન. ઓકે, તો મિત્રો, આ બે કોમ્યુટેશન છે, એક છે નેચરલ કોમ્યુટેશન અને બીજું છે ફોર્સ કોમ્યુટેશન, બરાબર. તો આપણે નેચરલ કોમ્યુટેશન વિશે તો નહીં અભ્યાસ કરીએ, આપણે આ ટોપિક ઉપર આપણે જે ફોર્સ કોમ્યુટેશન છે એની અલગ અલગ રીતો વિશે અભ્યાસ કરશું, બરાબર. કેમ કે નેચરલ કોમ્યુટેશનમાં તો રીતો આવે જ નહીં, એ આપમેળે ઓફ થાય છે, એટલે એનામાં કંઈ અલગ ડિવાઇસ કે અલગ સર્કિટ જોડવાની જરૂર પડતી નથી, બરાબર. તો એના માટે તો કંઈ છે જ નહીં ઇસ્યુ, બરાબર. પરંતુ ફોર્સ કોમ્યુટેશનમાં અલગ અલગ સર્કિટ જોડવામાં આવે છે SCRને ઓફ કરવા માટે. તો એ સર્કિટ કઈ કઈ હશે તો એની ડિટેલમાં અભ્યાસ કરશું, એના ઉપર આપણે ડિટેલમાં અભ્યાસ કરશું, બરાબર, કે એ સર્કિટ કઈ હશે, એ ડિવાઇસ કઈ હશે કે આપણે SCRને ઓફ કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કોમ્યુટેશનની રીતો છે એ રીતોમાં તમારે એક રીત એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો આપણે અલગ અલગ રીતો વિશે આપણે ચર્ચા કરશું, બરાબર. તો ફોર્સ કોમ્યુટેશનની કેટલી રીતો છે? તો અહીંયા મિત્રો આપેલું છે ક્લાસ A કોમ્યુટેશન, ક્લાસ B કોમ્યુટેશન, બરાબર, પછી ક્લાસ C કોમ્યુટેશન,
class D commutation, class E commutation અને class F commutation. બરાબર? તો મિત્રો ટોટલ 6 ટાઈપના કોમ્યુટેશન છે. કયા કોમ્યુટેશન? ફોર્સ કોમ્યુટેશન. બરાબર? તો મિત્રો આપણે હવે જે લેક્ચર આવશે એ લેક્ચરમાં આપણે અલગ અલગ કોમ્યુટેશન ઉપર ચર્ચા કરશું. બરાબર? કે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી, ક્લાસ ઈ, ક્લાસ એફ બધા વિશે આપણે ચર્ચા કરશું. બરાબર? તો મિત્રો આ બેઝિક હતું કે કોમ્યુટેશન એટલે શું, નેચરલ કોમ્યુટેશન એટલે શું અને ફોર્સ કોમ્યુટેશન એટલું શું. પછી એના ટાઈપ કે ફોર્સ કોમ્યુટેશનના ટાઈપ વિશે જણાવો. બરાબર? તો આજનો આ લેક્ચર એ બેઝિક હતું. હવેનો જે લેક્ચર આવશે એના ઉપર આપણે ક્લાસ એ કોમ્યુટેશન ઉપર ચર્ચા કરશું. બરાબર? ક્લાસ એ કોમ્યુટેશન, રાઈટ? ઓકે. જો મિત્રો આ થોડું લેક્ચર લાંબુ ન થાય એટલા માટે હું બીજો લેક્ચર રેકોર્ડ કરીશ. બરાબર? તો આટલે સુધી રાખીએ. થેન્ક યુ.